नमस्ते विद्यार्थी मित्रों, धोरण 3 विषय कम्प्यूटर पाठ 1 वर्ड पेड। हाय कम्प्यूटर, मारे एक लेटर लखवो छे, तो क्या प्रोग्राम में लेटर लखी अने सारी रीते फॉर्मेटिंग करी शकाय? एटले टीना छे कहे छे कि मारे एक लेटर लखवो छे, ते क्या प्रोग्राम में लखी शकाय अने तेने सारी रीते फॉर्मेटिंग करी शकाय ते कम्प्यूटर ने पूछे छे। तो चालो जोईए कम्प्यूटर शुं जवाब आपे छे। टीना, लेटर लखवानुं कार्य वर्डपेड प्रोग्राम में सारी रीते करी शकाशे। हूँ तने आ प्रोग्राम विषे थोड़ी जानकारी आपूँ। ने टीना कहे छे के मारे एक लेटर लखवो छे, तो क्या प्रोग्राम में ते सारी रीते लखी शकाशे अने फॉर्मेटिंग करी शकाशे? तो कम्प्यूटर कहे छे के लेटर लखवानुं कार्य वर्डपेड नामनो जे प्रोग्राम छे तेमां सारी रीते थशे। अने ते कम्प्यूटर छे ए आपणे आ प्रोग्राम छे वर्डपेड तेना विषे थोड़ी माहिती आपे छे, तो ते आपणे जोईए। वर्डपेड एक नानो वर्ड प्रोसेसिंग प्रोग्राम छे। वर्ड प्रोसेसिंग एटले शब्द पर प्रक्रिया करवी। वर्डपेड में लेख, नोंध के पत्रों तैयार करी तेनो संग्रह करी शकाय छे, तेमज तेनी प्रिंट पण काढी शकाय छे। वर्डपेड में लखाण ने आकर्षक बनावी शकाय छे। वर्डपेडनी फाइल ने डॉक्यूमेंट फाइल कहेवाय छे। तेनी फाइलनुं एक्सटेन्शन .doc छे। वर्डपेड छे एक नानो वर्ड प्रोसेसिंग प्रोग्राम छे। वर्ड प्रोसेसिंग एटले के शब्द पर प्रक्रिया करवी, शब्द ने नाना मोटा तेनी स्टाइल बदलावी, बराबर छे, તે વર્ડ પ્રોસેસિંગ। વર્ડમાં આપણે વર્ડપેડમાં લેખ કે કોઈ નોંધ હોય, લેટર હોય, પત્ર હોય તો તેને આપણે લખી અને તેનો સંગ્રહ પણ કરી શકીએ, તેમજ આપણે પ્રિન્ટ કાઢવી હોય તો તે પણ આપણે કાઢી શકીએ અને આપણે તેમાં લખાણને આકર્ષક બનાવી શકીએ, સારા એવા કલર મુજબ એને ખૂબ આકર્ષક બનાવી શકીએ અને તેની વર્ડપેડની જે ફાઇલ હોય છે આપણે જે એમાં બનાવીએ છીએ ફાઇલ તેને ડોક્યુમેન્ટ ફાઇલ કહેવાય છે અને તેની ફાઇલનું એક્સટેન્શન .doc લાગે છે। દરેક ફાઇલમાં અલગ અલગ એક્સટેન્શન, એવી રીતે આ વર્ડપેડમાં છે એ ફાઇલનું એક્સટેન્શન .doc લાગે છે। હવે વર્ડ પ્રોગ્રામ શરૂ કરવા માટે વર્ડપેડનો જે પ્રોગ્રામ છે એ શરૂ કરવા માટે શું કરવું જોઈએ, કેવી રીતે શરૂ કરવો તે આપણે જોઈએ। નીચે મુજબના મેનુ પર ક્લિક કરવાથી વર્ડપેડ પ્રોગ્રામ શરૂ થશે। આ રીતે સૌથી પહેલાં તમારે સ્ટાર્ટમાં જવાનું છે, ત્યાર પછી તમારે ઓલ પ્રોગ્રામ્સમાં ક્લિક કરવાનું, ત્યાર પછી એસેસરીઝમાં અને ત્યાર પછી વર્ડપેડમાં। સૌથી પહેલાં સ્ટાર્ટ, ઓલ પ્રોગ્રામ, એસેસરીઝ અને વર્ડપેડ, આ રીતે તમે વર્ડપેડ પ્રોગ્રામ છે શરૂ કરી શકશો। એ જ રીતે જુઓ, અહીં છે સ્ટાર્ટ બટનમાં જાઓ છો ત્યારે આ રીતે ઓલ પ્રોગ્રામ્સ આવશે। જુઓ અહીં આ જે લંબગોળ છે તેમાં બતાવેલું છે ઓલ પ્રોગ્રામ્સ, તેમાં તમારે ક્લિક કરવાનું છે અને તેમાંથી તમે એસેસરીઝમાં જશો। જુઓ સૌથી ઉપર જે વર્તુળ કરેલું છે, લંબગોળ કરેલું છે, તેમાં જુઓ એસેસરીઝ અને તમે તેમાં જશો એટલે અહીં વર્ડપેડ બતાવેલું છે, તેમાં તમારે ક્લિક કરવાનું છે એટલે વર્ડપેડ પ્રોગ્રામ છે શરૂ થઈ જશે। ત્યાર પછી વર્ડપેડ પ્રોગ્રામ શરૂ કરવા માટેની બીજી રીત, આપણે એક રીત જોઈ આગળ, હવે અહીં બીજી રીત। સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, સર્ચ પ્રોગ્રામ્સ એન્ડ ફાઇલ્સમાં વર્ડપેડ ટાઈપ કરી એન્ટર કી પ્રેસ કરો। આ ખૂબ સહેલી છે, શું કરવાનું? તો કે સ્ટાર્ટ બટન પર તમારે ક્લિક કરવાનું અને સર્ચ પ્રોગ્રામ્સ એન્ડ ફાઇલ્સનું જે બટન છે તેમાં તમારે વર્ડપેડ છે ટાઈપ કરવાનું છે, બોક્સ છે સર્ચ પ્રોગ્રામ્સ એન્ડ ફાઇલનું જે બોક્સ છે તેમાં તમારે વર્ડપેડ છે ટાઈપ કરવાનું છે, વર્ડપેડ તમારે તેમાં લખવાનું છે કીબોર્ડની મદદથી અને એન્ટર કી છે પ્રેસ કરશો એટલે વર્ડપેડ પ્રોગ્રામ છે શરૂ થઈ જશે। હવે અહીં વર્ડપેડ વિન્ડો, હવે વર્ડપેડ વિન્ડો વિશે આપણે જાણીએ। વર્ડપેડ વિન્ડોના મુખ્ય 4 ભાગ છે। વર્ડપેડ વિન્ડોના મુખ્ય કેટલા ભાગ છે? તો કે મુખ્ય તેના 4 ભાગ છે। પહેલું છે ટાઇટલ બાર, બીજું રિબન, ત્રીજું વર્ડપેડ બટન અને ચોથું છે ક્વિક એક્સેસ ટૂલ બાર। પહેલું ટાઇટલ બાર, બીજું રિબન, ત્રીજું વર્ડપેડ બટન અને ચોથું ક્વિક એક્સેસ ટૂલ બાર। તો અહીં આપણે જોઈએ, સૌથી પહેલું જુઓ અહીં છે વર્ડપેડ બટન, આ વર્ડપેડની વિન્ડો છે, આપણે તેના ભાગ છે જોઈએ। સૌથી પહેલાં છે વર્ડપેડ બટન, ત્યાર પછી છે ટાઇટલ બાર જે સૌથી ઉપર હોય છે, તે પ્રોગ્રામનું કે ફાઇલનું નામ દર્શાવે છે, શીર્ષક દર્શાવે છે। ત્યાર પછી છે અહીં રિબન, જુઓ આ તમને જે દેખાય છે તે રિબન છે। ત્યાર પછી છે કર્સર, અહીં જે નાની ઝબુકતી જે લીટી દેખાય છે તમારી કોમ્પ્યુટરની જે સ્ક્રીનમાં તેને કર્સર કહેવાય છે। ત્યાર પછી છે ક્વિક એક્સેસ ટૂલ બાર, જુઓ અહીં છે ક્વિક એક્સેસ ટૂલ બાર છે, અહીં તમને તીરની નિશાની કરી અને બતાવેલી છે, તમારા કમ્પ્યુટર તમે શરૂ કરશો વર્ડપેડનો પ્રોગ્રામ તો તેમાં તમને દેખાશે। ત્યાર પછી છે ટેક્સ્ટ એરિયા, અહીં તમે જે લખો છો વ્હાઇટ કલરનું તમને જે દેખાય છે જેટલો ભાગ એ બધું જ ટેક્સ્ટ એરિયા છે, તો એના મુખ્ય જે 4 ભાગ ટાઇટલ બાર, રિબન, વર્ડપેડ બટન અને ક્વિક એક્સેસ ટૂલ બાર। હવે
અહીં ટાઇટલ બાર જો અહીં આ સૌથી પહેલા ટાઇટલ બાર પ્રોગ્રામ અને ડોક્યુમેન્ટનું નામ દર્શાવે છે મેં તમને જેમ આગળ કીધું એમ જ એ પ્રોગ્રામનું અને ડોક્યુમેન્ટનું નામ દર્શાવે છે વર્ડપેડ ચાલુ કરતી વખતે ફાઇલનું નામ ડોક્યુમેન્ટ હોય છે જ્યારે ફાઇલને સેવ કરીએ ત્યારે ડોક્યુમેન્ટની જગ્યાએ તે ફાઇલનું નામ આવી જાય છે આપણે કોઈ પણ વર્ડપેડ આપણે ચાલુ કરીએ છીએ ત્યારે ફાઇલનું નામ છે એ ડોક્યુમેન્ટ હોય છે કારણ કે આપણે તે હજી લખીને સેવ નથી કરેલી તેને કોઈ પણ જાતનું નામ નથી આપેલું એટલે તેમાં ફાઇલનું નામ ડોક્યુમેન્ટ જ આવશે જ્યારે તમે તે ફાઇલ લખી અને તમે સંગ્રહ કરશો સેવ કરશો ત્યારે ડોક્યુમેન્ટની જગ્યાએ તમે જે નામ આપેલું હશે ફાઇલને એ ઉપર ટાઇટલ બારમાં આવી જશે તેની જમણી બાજુમાં મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ એમ ત્રણ કંટ્રોલ બટન્સ આવેલા હોય છે જો અહીં તમને દેખાય છે જમણી બાજુ સૌથી પહેલું છે મિનિમાઇઝ પછી મેક્સિમાઇઝ અને પછી આ લાલ કલરનું જે બટન છે ચોકડીવાળું તે છે ક્લોઝ આ રીતે એમાં ત્રણ બટન્સ આવેલા હોય છે ત્યાર પછી છે ક્વિક એક્સેસ ટૂલ બાર જુઓ આ દેખાય છે તમને જે ચિત્રમાં તે છે ક્વિક એક્સેસ ટૂલ બાર ક્વિક એક્સેસ ટૂલ બાર પર ન્યૂ ઓપન સેવ રીડુ અન્ડુ જેવા વારંવાર વપરાશમાં આવતા કમાન્ડના આઇકન્સ આપવામાં આવેલા હોય છે કયા કયા તો કે સૌથી પહેલું છે ઓપન પછી સેવ પછી રીડુ અન્ડુ એવા આપણે ઘણીવાર તેને ઉપયોગમાં લઈએ છીએ વારંવાર તેને ઉપયોગમાં લઈએ છીએ તો આ કમાન્ડ્સ આઇકન્સ છે આપણને આપવામાં આવ્યા હોય છે ક્વિક એક્સેસ ટૂલ બાર પર હવે અહીં છે રિબન જુઓ આ તમને જે દેખાય છે તે છે રિબન તો રિબનના બે ભાગ છે પહેલું છે ટેબ્સ અને બીજું છે ગ્રુપ્સ હોમ અને વ્યૂ એ બંને ટેબ્સ છે અહીં હવે આ રિબન છે એના બે ભાગ ટેબ્સ અને ગ્રુપ્સ હોમ અને વ્યૂ છે એ બંને શું છે તો કે ટેબ્સ છે ત્યારે તો હવે જોઈએ એના ગ્રુપ્સ ક્યાં છે તો કે ક્લિપબોર્ડ ફોન્ટ પેરેગ્રાફ ઇન્સર્ટ અને એડિટિંગ એ ગ્રુપ છે એના જુઓ હોમ અને વ્યૂ ટેબ્સ અને ગ્રુપ્સ ક્લિપબોર્ડ ફોન્ટ પેરેગ્રાફ ઇન્સર્ટ અને એડિટિંગ એ બધા એના ગ્રુપ્સ છે હવે અહીં વર્ડપેડ બટન એ હોમ ટેબની બાજુમાં આવેલ હોય છે વર્ડપેડ બટન પર ક્લિક કરવાથી વર્ડપેડ માં કાર્ય કરવા માટેના જુદા જુદા મેનુ છે એ તમે જોઈ શકશો ત્યાં તમે ક્લિક કરશો એટલે આ જુદા જુદા મેનુ છે આ રીતે તમે જોઈ શકશો જુઓ આ તમને આકૃતિમાં બતાવેલું છે હોમ ટેબની બાજુમાં જ હોય છે અને તેના ઉપર તમે ક્લિક કરશો એટલે કાર્ય કરવા માટેના જુદા જુદા જે આ મેનુ છે એ તમે જોઈ શકશો ત્યાર પછી છે ટેક્સ્ટ એરિયા રિબનની નીચે આવેલ વ્હાઇટ ભાગે ટેક્સ્ટ એરિયા છે ટેક્સ્ટ એરિયામાં લખાણ ટાઈપ કરી શકાય છે ટેક્સ્ટ એરિયામાં ટમટમતી બ્લેક લાઇન એક કર્સર છે ટેક્સ્ટ એરિયામાં મેં તમને કીધું એમ આગળ જે સફેદ ભાગ હતો વ્હાઇટ ભાગ છે એને ટેક્સ્ટ એરિયા કહેવાય છે અને ટેક્સ્ટ એરિયામાં આપણે લખાણ છે ટાઈપ કરી શકીએ આપણે જે કાંઈ પણ લખાણ લખવું હોય તે તેમાં ટાઈપ કરી શકીએ અને ટેક્સ્ટ એરિયામાં જે ઝબકતી ટમટમટી જે બ્લેક લાઇન છે તેને કર્સર કહેવાય છે જો આ છે ટેક્સ્ટ એરિયા છે અને તેમાં તમને એક નાનકડી જે બ્લેક લાઇન દેખાય છે તેને કર્સર કહેવાય છે આ જેટલો જ વ્હાઇટ ભાગ તમને દેખાય છે તે ટેક્સ્ટ એરિયા છે હવે વર્ડપેડમાં લખાણ ટાઈપ કરવું વર્ડપેડમાં તમે લખાણ ટાઈપ કરો કીબોર્ડની મદદથી તમે વર્ડપેડમાં લખાણ છે આ રીતે ટાઈપ કરી શકશો હવે ડોક્યુમેન્ટને સેવ કરવું હવે તમે ડોક્યુમેન્ટ છે બનાવી લીધું છે હવે તેને તમારે સેવ કરવું છે તો કઈ રીતે કરીશો તો કે તમારે વર્ડપેડમાં લખાણ ટાઈપ કર્યા પછી કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ એટલે કે સેવ કરવા માટે વર્ડપેડ બટન પર ક્લિક કરો તમારે સૌથી પહેલાં શું કરવાનું તો કે સેવ કરવા માટે વર્ડપેડ બટન પર તમારે ક્લિક કરવાનું છે અને તેમાં એક મેનુ ઓપન થશે આ રીતે એક મેનુ ઓપન થશે તેમાં સેવ વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું છે જુઓ અહીંયા સેવ વિકલ્પ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને સેવ એઝ વિન્ડો દેખાશે જુઓ આ વિન્ડો જે તમને દેખાય છે એ સેવ એઝ છે ફાઇલ નેમ બોક્સમાં ફાઇલનું નામ ટાઈપ કરો સેવ બટન પર ક્લિક કરો જુઓ આ તમને આ જે બ્લુ કલરનું જે ફાઇલ નેમ છે અહીં આ ફાઇલ નેમ છે ત્યાં તમને આ બ્લુ કલરનો જે દેખાય છે તેમાં તમારે તમારું નામ છે ટાઈપ કરવાનું છે ફાઇલ નેમનું બોક્સ છે તેમાં તમારે ફાઇલને જે નામ આપવું હોય તે તમારે ટાઈપ કરવાનું છે ત્યાર પછી સૌથી નીચે અહીં સેવ બટન પર ક્લિક કરવાનું છે જેથી તમારું ડોક્યુમેન્ટ છે સેવ થઈ જશે સૌથી પહેલાં વર્ડપેડ બટનમાં જવાનું તેમાં સેવ ત્યાર પછી ફાઇલ નેમમાં તમારે તમારું નામ લખવાનું ફાઇલનું અને ત્યાર પછી સેવ બટન પર ક્લિક કરવાનું એટલે શું થશે તો કે તમારું ડોક્યુમેન્ટ સેવ થઈ જશે
હવે અહીં છે ડોક્યુમેન્ટને ઓપન કરવું. તમે તમારું ડોક્યુમેન્ટ સેવ કરી લીધું ત્યાર પછી તમારે તેને ઓપન કરવું છે, ખોલવું છે. તો વર્ડપેડમાં સેવ કરેલ ડોક્યુમેન્ટને ઓપન કરવા માટે મેનુમાં ઓપન વિકલ્પ પર ક્લિક કરો. જુઓ અહીં તમને આ ઓપન વિકલ્પ દેખાય છે, એ તમારે ક્લિક કરવાનું છે. તમને સ્ક્રીન પર ઓપન વિન્ડો દેખાશે. આ રીતે તમને ઓપન છે વિન્ડો દેખાશે. જે ફાઇલ તમારે ઓપન કરવી હોય તેના પર તમારે ડબલ ક્લિક કરવાનું છે. અહીં તમને જે આ બધી ફાઇલ દેખાય છે, તમારે જે ફાઇલ જોવી હોય તેના ઉપર તમે ડબલ ક્લિક કરશો એટલે એ છે એ ડબલ ક્લિક કરવાનું એટલે એ વિન્ડો દેખાઈ જશે. અને ઓપન કરવી હોય એના ઉપર તમારે ડબલ ક્લિક કરશો એટલે વિન્ડો તમને દેખાઈ જશે. સૌથી પહેલાં શું કરવાનું, તો કે ડોક્યુમેન્ટને ઓપન કરવા માટે અહીં જે મેનુ છે તેમાં તમારે ઓપન ક્લિક કરવાનું અને સ્ક્રીન ઉપર તમને ઓપન વિન્ડો દેખાશે. જે ફાઇલ ઓપન કરવી હોય તેના પર તમારે ડબલ ક્લિક કરવાનું. ત્યાર પછી છે અહીં ડોક્યુમેન્ટને ક્લોઝ કરવું. હવે તમે ડોક્યુમેન્ટ ખોલ્યું છે, ઓપન કર્યું છે, તેને તમારે ક્લોઝ કરવું છે. તો કેવી રીતે કરવાનું, તો કે ડોક્યુમેન્ટને ક્લોઝ કરવા માટે વર્ડપેડ બટન પર ક્લિક કરો. મેનુમાં એક્ઝિટ વિકલ્પ પર ક્લિક કરો, તમારી ફાઇલ બંધ થઈ જશે. જે ફાઇલ સેવ કરેલ હશે, જો ફાઇલ તમે સેવ કરેલ હશે તો તમે વર્ડપેડ પ્રોગ્રામની બહાર નીકળી જશો. અને ફાઇલ સેવ નહીં કરી હોય તો નીચે મુજબ એક મેસેજ છે સ્ક્રીન પર બતાવશે. જુઓ અહીં આ રીતે મેસેજ છે સ્ક્રીન પર તમને બતાવશે. સૌથી પહેલાં તમારે ક્લોઝ કરવા માટે વર્ડપેડ બટનમાં તમને જે એક્ઝિટ વિકલ્પ દેખાય છે સૌથી નીચે, જે આ એક્ઝિટ વિકલ્પ દેખાય છે તેની પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી ફાઇલ છે બંધ થઈ જશે. પરંતુ જો તમે તમારી ફાઇલને સેવ નહીં કરેલી હોય, તમે સેવ નહીં કરેલી હોય તો વર્ડપેડ પ્રોગ્રામની જ્યારે તમે બહાર નીકળશો ત્યારે આ જમણી બાજુ જે આપણને એક વિન્ડો દેખાય છે એ તમને દેખાશે. અને જો તમે ફાઇલ સેવ નહીં કરી હોય તો નીચે મુજબના એક તમને મેસેજ છે એ પણ તમને બતાવશે. જો ફાઇલ સેવ કરી હશે તો વર્ડપેડ પ્રોગ્રામની તમે બહાર નીકળી જશો અને જો સેવ નહીં કરી હોય તો નીચે મુજબના મેસેજ છે એ તમને બતાવશે. ડોક્યુમેન્ટને સેવ કરવા માટે સેવ પર ક્લિક કરો અને ડોક્યુમેન્ટને સેવ ન કરવું હોય તો ડોન્ટ સેવ પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર છે, તમે કંઈ લખો છો અને તમારે સેવ નથી કરવું, એમને જ બહાર નીકળી જવું છે તો તમારે ડોન્ટ સેવ પર ક્લિક કરવાનું. તમે તમારા ડોક્યુમેન્ટ સેવ કરવા માંગો છો તો તમારે સેવ પર ક્લિક કરવાનું. હવે રિબન પર આવેલા વિવિધ આઇકન્સના ઉપયોગ. હવે આ રિબન છે તેના પર વિવિધ આઇકન્સ આપેલા છે તો તેનો ઉપયોગ આપણે જોઈએ. સૌથી પહેલું છે ક્લિપબોર્ડ ગ્રુપ. તો ક્લિપબોર્ડ ગ્રુપમાં જુઓ કટ, કોપી, પેસ્ટ એ વિકલ્પ આપેલા છે. તો આપણે જોઈએ કે તેનો ઉપયોગ શું છે. સૌથી પહેલું છે કટ. તો કટની શોર્ટકટ કી કઈ છે, તો કે કંટ્રોલ એક્સ. સિલેક્ટ કરેલ લખાણને કાઢી નાખવા માટે આ વિકલ્પનો ઉપયોગ થાય છે. જે જગ્યાએથી માહિતી કટ કરવામાં આવે છે ત્યાંથી માહિતી અદૃશ્ય થઈ જાય છે અને કટ કરેલ લખાણ ક્લિપબોર્ડમાં જાય છે. હવે તમે કોઈ પણ માહિતી તમે લખી છે તો તમારે તે માહિતી દૂર કરવી છે, બરાબર છે, કાઢી નાખવી છે, પરંતુ તેને ક્લિપબોર્ડમાં તમારે સંગ્રહ કરવી છે. તો શું કરવાનું, તો કે માહિતીને કટ કરવાનું જેથી માહિતી છે અદૃશ્ય થશે પરંતુ દૂર થશે નહીં અને એ લખાણ છે કટ કરેલું એ ક્લિપબોર્ડમાં સંગ્રહ થશે. ત્યાર પછી છે કોપી. સિલેક્ટ કરેલ લખાણની બીજી નકલ કરવા માટે કોપી વિકલ્પનો ઉપયોગ થાય છે. કોપી કરેલ લખાણ પણ ક્લિપબોર્ડમાં જાય છે. નકલ કરવા માટે કોપી કર્યા પછી પેસ્ટ કરવું આવશ્યક છે. હવે તમે કોઈ પણ લખાણ લખો છો તો એકને એક લખાણ તમારે વારંવાર લખવાનું થાય છે કોમ્પ્યુટરમાં, તો તમે આ કોપી ઓપ્શન છે એનો ઉપયોગ કરી શકો. એ તેની શોર્ટકટ કી છે કંટ્રોલ સી. એ તેની બીજી નકલ કરી શકાય છે. આ કોપીની મદદથી તમે જે કોઈ લખાણ સિલેક્ટ કરો છો તેની તમે કોપી કરો છો તો તેની બીજી નકલ છે એ બીજી જગ્યાએ આવી જાય છે અને તે આ કોપી કરેલું લખાણ છે એ પણ ક્લિપબોર્ડમાં જાય છે. હવે તમારે બીજી વાર નકલ કરવી છે તેની તો શું કરવાનું, સૌથી પહેલાં તમારે જે વસ્તુની તમારે કોપી કરવી છે, નકલ કરવી છે, તેને પહેલાં સિલેક્ટ કરવાનું અને કોપી કરવાનું. ત્યાર પછી જે જગ્યાએ તમારે એ લખાણ લખવું છે ત્યાં જઈ અને તમારે કોપી કર્યા પછી તમારે ત્યાં પેસ્ટ કરી દેવાનું. સૌથી પહેલાં કોપી કરવાનું, ત્યાર પછી જ્યાં તમારે તે લખાણ લખવું છે ત્યાં તમારે પેસ્ટ કરવાનું, તો જ તે લખાણની બીજી નકલ થશે નતર નહીં થાય. ત્યાર પછી છે પેસ્ટ. કટ કે કોપી કરેલી લખાણને કોઈ ચોક્કસ સ્થાને મૂકવા માટે પેસ્ટ વિકલ્પનો ઉપયોગ થાય છે. કટ કે કોપી કરેલું જે લખાણ છે એને ચોક્કસ સ્થાને આપણે મૂકવું હોય તો આ પેસ્ટનો ઉપયોગ થાય છે. જ્યારે તમે કટ કરશો ત્યારે આ લખાણ કટ કરી અને પેસ્ટ કરશો ત્યારે લખાણ છે પહેલી જગ્યાએથી દૂર થઈ અને તમે જે જગ્યાએ પેસ્ટ કરો છો ત્યાં આવશે અને કોપી કરશો તો પહેલી જગ્યાએ પણ રહેશે અને તમે જે જગ્યાએ પેસ્ટ કરશો ત્યાં પણ આવશે. અને પેસ્ટની શોર્ટકટ કી છે કંટ્રોલ વી. હવે છે અહીં ફોન્ટ ગ્રુપ. આપણે અગાઉ જોયું કે આપણે અગાઉ એક ગ્રુપ જોયું ક્લિપબોર્ડ ગ્રુપ, હવે અહીં છે ફોન્ટ ગ્રુપ. તો ફોન્ટ
સૌથી પહેલા ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ ટેક્સ્ટ લખવામાં વપરાતા અક્ષરોને ફોન્ટ કહેવાય છે. જુદા જુદા ફોન્ટમાં અક્ષરો જુદા જુદા દેખાય છે. અલગ અલગ પ્રકારના ફોન્ટનો ઉપયોગ કરવા માટે સ્ક્રોલ એટલે કે અપડાઉન એરો વપરાય છે. તમે ટેક્સ્ટ છે એટલે કે લખવામાં તમે વપરાય જે અક્ષરો વાપરો છો તેને ફોન્ટ કહેવાય છે. અને જુદા જુદા જે ફોન્ટ હોય છે એમાં અક્ષરો છે જુદા જુદા દેખાય છે. તમે અહીં જોઈ શકો છો ચોરસમાં કે જે અક્ષરો છે એની અલગ અલગ સ્ટાઇલ અહીં આપવામાં આવેલી છે. અને અલગ અલગ પ્રકારના ફોન્ટનો ઉપયોગ કરવા માટે આપણે અહીં સ્ક્રોલ એરો છે એનો કે અપડાઉન છે સ્ક્રોલ અપડાઉન છે એરો એને આપણે વાપરી શકીએ. અને ઘણી બધી જે અક્ષરોની સ્ટાઇલ છે આપેલી છે જેના મદદથી તમે તમારા લખાણને આકર્ષક બનાવી શકો. ત્યાર પછી છે ફોન્ટ સાઇઝ. અક્ષરોના કદને ફોન્ટ સાઇઝ કહેવાય છે. અક્ષરોના કદને પોઈન્ટ્સમાં માપવામાં આવે છે. અક્ષરોને નાના મોટા કરવા માટે સ્ક્રોલ બોક્સનો ઉપયોગ થાય છે. જુઓ અહીં અક્ષરોનું જે કદ હોય છે નાનું મોટું તેને ફોન્ટ સાઇઝ કહેવામાં આવે છે. અને એના કદને પોઈન્ટ્સમાં માપવામાં આવે છે. અક્ષરોના કદને પોઈન્ટ્સમાં માપવામાં આવે છે. અને અક્ષરોને નાના મોટા કરવા માટે આપણે સ્ક્રોલ બોક્સનો ઉપયોગ કરીએ. જુઓ તમને અહીં જે દેખાય છે તે સ્ક્રોલ બોક્સ છે. ત્યાર પછી છે ફોન્ટ સ્ટાઇલ. સિલેક્ટ કરેલ લખાણને ઘાટું કરવા માટે આ સ્ટાઇલ જુઓ. સૌથી પહેલાં છે બોલ્ડ. તો સિલેક્ટ કરેલ આપણું જે લખાણ છે તેને ઘાટું કરવા માટે આ બોલ્ડ વપરાય છે. ત્યાર પછી સિલેક્ટ કરેલ લખાણને ત્રાંસું કરવા માટે આ ઇટાલિક સ્ટાઇલ વપરાય છે. અને સિલેક્ટ કરેલ લખાણની નીચે લાઇન કરવા માટે આ અંડરલાઇન વિકલ્પ છે ઉપયોગી છે. ફોન્ટ સ્ટાઇલ બોલ્ડ ઇટાલિક અને અંડરલાઇન. બોલ્ડ છે લખાણને ઘાટું કરવા માટે, ઇટાલિક છે લખાણને ત્રાંસું કરવા માટે, અને અંડરલાઇન છે લખાણની નીચે લાઇન દોરવા માટે. ત્યાર પછી છે ફોન્ટ કલર. સિલેક્ટ કરેલ લખાણનો રંગ બદલવા આ ટૂલનો ઉપયોગ થાય છે. આ ટૂલ પર ક્લિક કરતા જુદા જુદા રંગ ધરાવતું એક મેનુ ઓપન થાય છે. તેમાંથી મનગમતો રંગ પસંદ કરી શકાય છે. તમારે આમાંથી આ ફોન્ટ કલર છે તેમાંથી તમે જુદા જુદા તમારા લખાણનો રંગ બદલી શકો. જુદા જુદા રંગનું લખાણ તમે આના મદદથી તમે તમારા લખાણને જુદા જુદા રંગનું બનાવી શકો. આની ઉપર તમે ક્લિક કરશો એટલે જુદા જુદા રંગ ધરાવતું જે આ મેનુ છે અહીં જોવા મળે છે, તમારા કમ્પ્યુટરમાં તમને જોવા મળશે. અને તેમાંથી તમે જે મનગમતો રંગ છે એ તમે પસંદ કરી શકો. ત્યાર પછી છે અહીં પેરેગ્રાફ ગ્રુપ. જુઓ અહીં આ છે પેરેગ્રાફ ગ્રુપ. સૌથી પહેલાં છે અલાઇન લેફ્ટ. સિલેક્ટ કરેલ લખાણને ડાબી બાજુ ગોઠવવા. જુઓ અહીં તમે આ આકૃતિમાં એક બોક્સમાં તમે જોઈ શકો છો આ લખાણ છે એ ડાબી બાજુ ગોઠવાયેલું છે. તો અલાઇન લેફ્ટ કરશો એટલે આ રીતે તમારું લખાણ છે એ ગોઠવાઈ જશે. ત્યાર પછી છે સેન્ટર એટલે કે વચ્ચે. સિલેક્ટ કરેલ લખાણને પેજની મધ્યમાં ગોઠવવા માટે, પેજની વચ્ચે ગોઠવવા માટે. જુઓ અહીં તમને આ ચોરસમાં જે દેખાય છે લખાણ છે એ પેજની એકદમ વચ્ચે છે. અલાઇન લેફ્ટ કરશો તો આ રીતે ડાબી બાજુ લખાણ આવશે. અલાઇન તમે પછી સેન્ટર કરશો એટલે આ રીતે પેજમાં વચ્ચે લખાણ આવશે. ત્યાર પછી છે અહીં અલાઇન રાઇટ એટલે શું થશે તો કે બધું જ લખાણ છે જમણી બાજુ આવી જશે. સિલેક્ટ કરેલ લખાણને જમણી બાજુ ગોઠવવા માટે આ બધું જ લખાણ છે જમણી બાજુ. જુઓ તમે જોઈ શકો છો અહીં પેજની જમણી બાજુ છે બધું જ લખાણ છે આવી જશે. ત્યાર પછી બુલેટ્સ. લખાણની કે પેરેગ્રાફની આગળ મુદ્દાની યાદી બનાવી હોય તો બુલેટ્સનો ઉપયોગ થાય છે. આ જ રીતે તમે જુઓ અહીં જોઈ શકો છો કે એક એક મુદ્દાની છે યાદી બનાવેલ છે. ફ્રૂટ્સ ત્યાર પછી કલર્સ આ રીતે એપલ ઓરેન્જ મેંગો અને કલર્સમાં રેડ બ્લેક અને ગ્રીન. આ રીતે તમે બુલેટ્સની મદદથી આ રીતે પોઈન્ટની કે કોઈ અલગ અલગ નિશાની છે તમે કરી શકો. તેના માટે બુલેટ્સનો ઉપયોગ થાય છે. 1 2 3 પણ તમે લખી શકો. હવે અહીં ઇન્સર્ટ ગ્રુપ. ઇન્સર્ટ એટલે કે દાખલ કરવું. ઇન્સર્ટ એટલે કોઈ પણ તમારે દાખલ કરવું. કાંઈ વસ્તુ હોય તમે તો તેમાં દાખલ કરી શકો એટલે ઇન્સર્ટ. તો એ રીતે વર્ડપેડ પ્રોગ્રામમાં પણ ઇન્સર્ટ એટલે દાખલ કરવું. તો આની મદદથી તમે કાંઈ પણ છે દાખલ કરી શકશો. આ ઇન્સર્ટ ગ્રુપની મદદથી તમે તેમાં ચિત્ર સમય તારીખ દાખલ કરવા આ ગ્રુપનો ઉપયોગ કરી શકશો. ઇન્સર્ટ એટલે દાખલ કરવું. ડોક્યુમેન્ટમાં લખાણની સાથે તારીખ સમય ચિત્ર દાખલ કરવા આ ગ્રુપનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પેન્ટ પ્રોગ્રામમાં ચિત્ર બનાવી વર્ડપેડમાં લાવી શકાય છે. હવે જુઓ ઇન્સર્ટ એટલે દાખલ કરવું. તો ડોક્યુમેન્ટમાં તમે લખાણની સાથે તારીખ સમય ચિત્ર દાખલ કરવું હોય તમારે તો આ ગ્રુપનો ઉપયોગ થાય છે. કયું ગ્રુપ? તો કે ઇન્સર્ટ ગ્રુપ. આ ઉપરાંત પેન્ટ પ્રોગ્રામમાં તમે ચિત્ર બનાવી અને વર્ડપેડમાં પણ તમે લાવી શકો છો. કેની મદદથી? તો કે ઇન્સર્ટ ગ્રુપની મદદથી તમે પેન્ટ પ્રોગ્રામમાં તમે કોઈ પણ ચિત્ર બનાવી અને પછી તમે વર્ડ પેડમાં તમે તેને લાવી શકો છો. ત્યાર પછી છે અહીં એડિટિંગ ગ્રુપ.
तो सौथी पहला तेमा छे फाइंड। फाइंड एटले शोधवू। लखाणमांथी कोई चोक्कस शब्द शोधवा माटे फाइंड विकल्प उपयोगी छे। लखाणमांथी तमारे कोई चोक्कस शब्द शोधवो होय एक तो तमे आ फाइंडनी मददथी तमे शोधी शको। ત્યાર પછી છે રિપ્લેસ। રિપ્લેસ એટલે બદલવું। ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ શબ્દના સ્થાને બીજો શબ્દ બદલવા માટે આ વિકલ્પનો ઉપયોગ થાય છે। તમે ડોક્યુમેન્ટ છે તેમાં કોઈ ચોક્કસ શબ્દ હોય તો તેના સ્થાને તમારે બીજો શબ્દ બદલવો હોય તો આ વિકલ્પનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે તમે પોતાના વિશે લખો છો કે માય નેમ ઇઝ રાજ કે પ્રીતિ કે ગમે તે તમે લખો છો, માય હોબી તમે એવી રીતે લખો છો, તો તમારે માયની જગ્યાએ તમારા ફ્રેન્ડનું નામ લખવું છે, બરાબર છે, કે માય ફ્રેન્ડ લખવું છે, તો તમે તે સિલેક્ટ કરી અને રિપ્લેસ આપશો એટલે તમને એક વિન્ડો દેખાશે, તમે તમારે તેમાં તમારે રિપ્લેસની જગ્યાએ તમારા ફ્રેન્ડનું નામ લખવાનું છે, એટલે શું થશે તો કે તમે આ તમારું જે માય લખેલું છે તો તેની જગ્યાએ તમારા ફ્રેન્ડનું આવી જશે। ત્યાર પછી છે અહીં સિલેક્ટ ઓલ। ડોક્યુમેન્ટમાં રહેલ બધી જ માહિતી કે લખાણને એકસાથે સિલેક્ટ કરવા માટે આ વિકલ્પનો ઉપયોગ થાય છે। હવે તેમાં શું છે તો કે ફાઇન્ડ રિપ્લેસ સિલેક્ટ ઓલ, તો તમે ડોક્યુમેન્ટમાં જે બધી માહિતી રહેલી છે તો તે માહિતીને તમારે માહિતી હોય કે લખાણ હોય તેને તમારે એકસાથે સિલેક્ટ કરવું છે તો આ વિકલ્પનો ઉપયોગ થશે અને આ રીતે બધું જ લખાણ છે અહીં અહીં સિલેક્ટ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિવિધ ગ્રુપ વિશે ભણ્યા, તેમજ આપણે ડોક્યુમેન્ટને સેવ કરતા, ઓપન કરતા, ક્લોઝ કરતા પણ અહીં શીખ્યા અને વિવિધ ગ્રુપ પણ શીખ્યા કે ઇન્સર્ટ ગ્રુપ, એડિટિંગ ગ્રુપ, પેરેગ્રાફ ગ્રુપ, ફોન્ટ ગ્રુપ, એ બધા વિશે શીખ્યા। હવે અહીં એક્સરસાઇઝ, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પહેલું, ખાલી જગ્યાએ એક નાનો વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે, નોટપેડ, પેન્ટ કે વર્ડપેડ, તો કે વર્ડપેડ। ત્યાર પછી બીજું, વર્ડપેડની ફાઇલનું એક્સટેન્શન ખાલી જગ્યા છે, ડોટ ડીઓસી, ડોટ સીઓડી કે ડોટ એબીસી, તો કે ડોટ ડીઓસી। ત્યાર પછી ત્રીજું, શું નોટપેડ કરતાં વર્ડપેડમાં લખાણને વધુ આકર્ષક બનાવી શકાય, હા કે ના, તો કે હા। ત્યાર પછી ચોથું, વર્ડપેડમાં પત્ર કે નોંધ તૈયાર કરી શકાય પણ તેની પ્રિન્ટ કાઢી શકાતી નથી, સાચું કે ખોટું, તો કે ખોટું, કાઢી જ શકાય છે ને તેની પ્રિન્ટ। ત્યાર પછી પાંચમું, ખાલી જગ્યા પ્રોગ્રામ અને ડોક્યુમેન્ટનું નામ દર્શાવે છે, ટાઇટલ બાર, મેનુ બાર કે ફોર્મેટ બાર, તો કે ટાઇટલ બાર। ત્યાર પછી છઠ્ઠું, ટાઇટલ બારની જમણી બાજુ ખાલી જગ્યા કંટ્રોલ બટન્સ બનાવ્યા હોય છે, એક, બે કે ત્રણ, તો કે ત્રણ, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ, આ ત્રણ બટન। ત્યાર પછી સાતમું, આઇકન એટલે વાક્ય, ચિત્ર કે શબ્દ, તો કે ચિત્ર। ત્યાર પછી આઠમું, લખાણને આકર્ષક બનાવવા માટે વિકલ્પો ખાલી જગ્યા આપવામાં આવ્યા છે, ફોન્ટ ગ્રુપ, ઇન્સર્ટ ગ્રુપ કે ક્લિપબોર્ડ ગ્રુપ, તો કે ઇન્સર્ટ ગ્રુપ। ત્યાર પછી નવમું, ટેક્સ એટલે કે લખાણ, લખવા માટે વપરાતા જુદા જુદા અક્ષરોને ખાલી જગ્યા કહે છે, ડોક્યુમેન્ટ, ફોન્ટ કે ટૂલ, તો કે ફોન્ટ। ત્યાર પછી દસમું, ફોન્ટ એટલે કે અક્ષરોના કદને ખાલી જગ્યામાં માપવામાં આવે છે, પોઈન્ટ, બુલેટ કે ઇંચ, તો કે પોઈન્ટ। ત્યાર પછી અગિયારમું, સિલેક્ટ કરેલ લખાણને પેજની ડાબી બાજુ ગોઠવવા ખાલી જગ્યા વપરાય છે, અલાઇન લેફ્ટ, અલાઇન રાઇટ કે સેન્ટર, તો કે અલાઇન લેફ્ટ। ત્યાર પછી બારમું, સિલેક્ટ કરેલ લખાણને પેજની જમણી બાજુ ગોઠવવા અલાઇન રાઇટ, અલાઇન લેફ્ટ કે સેન્ટર, તો કે અલાઇન રાઇટ। ત્યાર પછી તેરમું, સિલેક્ટ કરેલ લખાણને પેજની મધ્યમાં ગોઠવવા સેન્ટર, રાઇટ કે મિડલ, તો કે સેન્ટર। ત્યાર પછી છે અહીં લખાણમાં કોઈ માહિતીને મુદ્દાઓની યાદી સ્વરૂપે રજૂ કરવા ખાલી જગ્યા ઉપયોગી છે, પોઈન્ટ, બુલેટ કે ફોન્ટ, તો કે બુલેટ। ત્યાર પછી પંદરમું, ટેક્સ્ટ એરિયામાં ઝબુકતી ઊભી લીટી જેવી સંજ્ઞાને ખાલી જગ્યા કહેવાય છે, પોઈન્ટ, કર્સર કે ફોન્ટ, તો કે કર્સર। ત્યાર પછી સોળમું, વર્ડપેડ વિન્ડોના જે ભાગમાં લખાણ ટાઈપ થાય છે તે ભાગને ખાલી જગ્યા કહેવાય છે, ડ્રોઈંગ એરિયા, ટેક્સ્ટ એરિયા કે પ્લે એરિયા, તો કે ટેક્સ્ટ એરિયા। ત્યાર પછી સત્તરમું, વર્ડપેડમાં નવું ડોક્યુમેન્ટ બનાવવા ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ થાય છે, ન્યૂ, ઓપન કે સેવ, તો કે ન્યૂ। અઢારમું, અગાઉ બનાવેલ અને સેવ કરેલ ફાઇલ ખોલવા ખાલી જગ્યા વિકલ્પ ઉપયોગી છે, ન્યૂ, ઓપન કે પ્રિન્ટ, તો કે ઓપન। ત્યાર પછી ઓગણીસ, સેવ એટલે ખોલવું, બંધ કરવું કે સંગ્રહ કરવો, તો કે સંગ્રહ કરવો। ત્યાર પછી વીસ, તૈયાર કરેલ ડોક્યુમેન્ટનો ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરું, તો ઓપન।
त्यार पछी 21 तैयार करेल फाइल नी कागळ पर प्रिंट काढवा खाली जग्या विकल्प उपयोगी छे। प्रिंट न्यू के सेव एस, तो के प्रिंट। त्यार पछी छे 22 खाली जग्या विकल्प ना उपयोग थी वर्डपेड प्रोग्राम बंद थाय छे। न्यू एक्जिट के सेव, तो के एक्जिट। त्यार पछी 23 सिलेक्ट एटले के पसंद करेल लखाण ने काढी नाखवा खाली जग्या विकल्प नो उपयोग थाय छे। कट कॉपी के पेस्ट, तो के कट। त्यार पछी 24 सिलेक्ट एटले के पसंद करेल लखाण नी बीजी कॉपी एटले के नकल करवा माटे खाली जग्या विकल्प नो उपयोग थाय छे। कट कॉपी के पेस्ट, तो के कॉपी। त्यार पछी 25 कट के कॉपी करेल लखाण ने कोई चोक्कस स्थाने मूकवा माटे खाली जग्या विकल्प उपयोगी छे। पेस्ट कॉपी के कट, तो के पेस्ट। 26 कट के कॉपी करेल लखाण ने ज्यां सुधी पेस्ट करवामां न आवे त्यां सुधी ते खाली जग्यामां रहे छे। मधरबोर्ड, ब्लेकबोर्ड के क्लिपबोर्ड, तो के क्लिपबोर्ड। ત્યાર પછી 27મું લખાણમાંથી કોઈ ચોક્કસ શબ્દ શોધવા ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ થાય છે। ફાઇન્ડ, રિપ્લેસ કે સિલેક્ટ ઓલ, તો કે ફાઇન્ડ। 28મું રિપ્લેસ એટલે નવું શોધવું કે બદલવું, તો કે બદલવું। ત્યાર પછી છે 29 ઇન્સર્ટ એટલે બહાર જવું, દાખલ કરવું કે છોડી જવું, તો કે દાખલ કરવું। ત્યાર પછી 30મું ડોક્યુમેન્ટમાં લખાણની સાથે તારીખ અને સમય લખવા ખાલી જગ્યા ઉપયોગી છે, તો ડેટ એન્ડ ટાઈમ। ત્યાર પછી 31મું ડેટ એન્ડ ટાઈમ વિકલ્પ ખાલી જગ્યામાં આવેલ હોય છે, તો પેરેગ્રાફ ગ્રુપ, ઇન્સર્ટ ગ્રુપ કે ફોન્ટ ગ્રુપ, તો કે ઇન્સર્ટ ગ્રુપ। ત્યાર પછી 32 ફોન્ટ વિકલ્પ ખાલી જગ્યામાં આવેલ હોય છે, ઇન્સર્ટ ગ્રુપ, એડિટિંગ ગ્રુપ કે ફોન્ટ ગ્રુપ, તો કે ફોન્ટ ગ્રુપ। ત્યાર પછી 33મું બોલ્ડ, ઇટાલી કે કોના નામ છે, ફોન્ટ, ફોન્ટ સાઇઝ કે ફોન્ટ સ્ટાઇલ, તો કે ફોન્ટ સ્ટાઇલ। ત્યાર પછી 34 એરિયલ એ કોનું નામ છે, ફોન્ટ સાઇઝ, ફોન્ટ કે ફોન્ટ સ્ટાઇલ, તો કે ફોન્ટ। ત્યાર પછી 35મું ફોન્ટ ડાયલોગ બોક્સમાં 10, 12, 14, 16 એ શું દર્શાવે છે, ફોન્ટ સાઇઝ, ફોન્ટ સ્ટાઇલ કે ફોન્ટ, તો કે ફોન્ટ સાઇઝ। ત્યાર પછી 36 ઇટાલિક એટલે ઘાટું, સામાન્ય કે ત્રાંસું, તો કે ત્રાંસુ। ત્યાર પછી 37મું બોલ્ડ એટલે ઘાટું, સામાન્ય કે ત્રાંસુ, તો કે ઘાટું। હવે અહીં છે જોડકા જોડો, જુઓ સૌથી પહેલું છે કયું ગ્રુપ છે, તો કે સૌથી પહેલું છે ફોન્ટ ગ્રુપ છે। ત્યાર પછી બીજું છે શાનું ગ્રુપ છે, તો કે તે છે ઇન્સર્ટ ગ્રુપ। ત્યાર પછી જુઓ અહીં ફાઇન્ડ, રિપ્લેસ, સિલેક્ટ ઓલે કયું ગ્રુપ છે, તો કે તે છે એડિટિંગ ગ્રુપ। અને ત્યાર પછી કટ કોપી પેસ્ટ વાળું એ કયું ગ્રુપ છે, તો કે ક્લિપબોર્ડ ગ્રુપ। હવે અહીં ચિત્ર ઓળખી નામ લખો, સૌથી પહેલું ચિત્ર છે શાનું છે, તો કે ન્યૂ। ત્યાર પછી ચિત્ર તમને શાનું દેખાય છે, તો કે ઓપન। અને ત્યાર પછી શાનું છે, તો કે સેવ। એના પછી 4 નંબરનું ચિત્ર, તો કે પ્રિન્ટ। ત્યાર પછી અહીં નીચે લાઇનમાં પહેલું કયું છે, તો કે વર્ડપેડ બટનનું છે। ત્યાર પછી છે કટ। હવે અહીં તમને જે દેખાય છે નકલવાળું કયું છે, તો કે કોપી। ત્યાર પછી આ કયું બટન છે, તો કે સ્ટાર્ટ બટન। ત્યાર પછી અહીં છે આ કયું છે, તો કે અલાઇન રાઇટ। ત્યાર પછીનું છે સેન્ટર। હવે આ કયું દેખાય છે તમને, તો કે બુલેટ્સ। અને આ દેખાય છે કયું છે, તો કે અલાઇન લેફ્ટ। આ રીતે તમારી બુકમાં તમારે નામ લખવાના છે, આ બધા ચિત્ર ઓળખી અને ત્યાં તમારે તમારી કોમ્પ્યુટરની બુકમાં નામ લખવાના છે। હવે છે જોડકા, સૌથી પહેલું કટ, તો કટની શોર્ટકટ કી કઈ છે, તો કે કંટ્રોલ એક્સ। ત્યાર પછી કોપી, તો કોપીની શોર્ટકટ કી છે કંટ્રોલ સી। ત્યાર પછી પેસ્ટ, તો પેસ્ટની કંટ્રોલ, પેસ્ટની જે શોર્ટકટ કી છે એ કઈ છે, તો કે કંટ્રોલ વી। ત્યાર પછી ન્યૂ, તો ન્યૂની શોર્ટકટ કી કઈ છે, તો કે કંટ્રોલ એન। ત્યાર પછી ઓપન, તો ઓપનની ઓપનની જે શોર્ટકટ કી છે કઈ છે, તો કે કંટ્રોલ ઓ। ત્યાર પછી સેવ, તો સેવની શોર્ટકટ કી છે કંટ્રોલ એસ। અને ત્યાર પછી છે પ્રિન્ટ, તો પ્રિન્ટની શોર્ટકટ કી કઈ છે, તો કે કંટ્રોલ પી। આ રીતે તમારે તમારી કોમ્પ્યુટરની જે સ્વાપોથી છે તેમાં બધા જ જોડકા જોડવાના છે, ચિત્ર ઓળખી નામ લખવાના છે, અને દરેક જે વિકલ્પ છે ખાલી જગ્યામાં તમારે લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં પાઠ 2 ભણીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।